આંધી અને તૂફાન આવવાની તૈયારી. 60 કલાકમાં વાવાઝોડાના એંધાણ. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પશ્ચિમી હિમાલયન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જોકે સોમવારે તેની તીવ્રતામાં ઘટાડો થયો હતો, પરંતુ હવે હવામાન ખાતાનું નવું જે અપડેટ આવ્યું છે તે મુજબ આગામી કલાકો દરમિયાન ફરી એકવાર આ વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ છેલ્લા 40 દિવસમાં 5મી વાર એવું બની રહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યા બાદ ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાનું એવું માનવું છે કે આગામી 60 કલાકની અંદર ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરીથી જોરદાર વાવાઝોડું, આંધી, તોફાન, ભારે વરસાદ સહિત હિમવર્ષા જોવા મળી શકે છે. IMDના જણાવ્યા મુજબ 29 ફેબ્રુઆરીએ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોમવાર સાંજ સુધીમાં નબળું પડ્યા બાદ અચાનક બદલાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે મંગળવારે સાંજે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. યુપી અને આજુબાજુના રાજ્યોમાં સમુદ્રના પટોળથી 1.5 કિલોમીટર જેટલું ઊંચું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના લીધે ફરીથી હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. તદુપરાંત લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા તેના મેદાની વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આગામી 60 કલાક સુધી આ વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો સર્જાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અલગ અલગ ભાગોમાં 6 થી 7 માર્ચ વચ્ચે વરસાદની શક્યતા છે. આ સાથે જ કરા પડે તેવી પણ આશંકા છે. જ્યારે 7 થી 9 માર્ચ વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનું હવામાન પલટાશે. આ 3 રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે. IMDના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશમાં આગામી 1 અઠવાડિયા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તથા હિમવર્ષાની પણ શક્યતા છે, જેને લઈને પહેલેથી એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત અસમ અને મેઘાલયમાં પણ આ પ્રકારના હવામાનની શક્યતા છે. ગુજરાતમાં હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જો ઘટ્યા બાદ ગુજરાતમાં સતત 3જા દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો અને નલિયામાં મંગળવારે સૌથી ઓછું 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું નોંધાયું. સળંગ 3જા દિવસે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જોવા મળ્યું. આગામી 3 દિવસ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે રહે તેવી આગાહી છે. આ વર્ષે જોકે જોઈએ એવી ઠંડી પડી નથી. જોકે હાલમાં પહેલા માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધેલું જોવા મળ્યું છે. જ્યોતિષીઓએ એવી આગાહી કરી છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચ અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક ઠેકાણે કમોસમી વરસાદની શક્યતા છે એવી પણ આગાહી કરાઈ છે. 20મી માર્ચ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાય તેવી આગાહી છે. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.